પોચી અને રૂ જેવી બટેકાની કાતરી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું બટેકાની કાતરી આ કાતરીને બનાવી આખા વરસ સ્ટોર કરી શકાય અને જ્યારે પણ આમાંથી ચેવડો બનાવવો હોય ફરાળી ચેવડો સ્પાઈસી ચેવડો બધું જ આમાંથી બનાવી શકાય અને આ કાતરીને કેવી રીતે બાફવી કેવી રીતે સુકવવી એ બધી જ રીત સાથે આ રેસીપીને શરૂ કરીએ તો બટેટાની કાતરી એકદમ પોચી અને રૂ જેવી બનશે તો ચાલો બનાવીએ તો મેં અહીંયા ત્રણ કિલો બટેકા લીધા છે અને આ વેફરના બટેટા આવે તે બટેટાનો મેં યુઝ કર્યો છે તો આ બટેટાને આવડી મોટી સાઈઝના લેવાના એટલે વેફર એકદમ સરસ બનશે તો સૌથી પહેલાં આ રીતે એક વાસણમાં પાણી લઈ લેવાનું અને બટાકાને આપણે છાલ કાઢી લેવાની તો આ રીતે છાલ કાઢી અને બધા બટેટાને આપણે ડાયરેક્ટ પાણીમાં એડ કરવાના જેથી એમાં જે પણ કચરો હોય તે બધો સાફ થઈ જાય પછી આપણે એમાંથી વેફર કેવી રીતે પાડવી તે જોઈ લેશું તો આ રીતે આપણે બધા બટેટામાંથી છાલ ઉખેડી અને પાણીમાં એડ કરી દેશું તો અહીંયા આ રીતે પાણીમાં એડ કરી દેવાના તો હું બધા બટેકાને આ જ રીતે તમે જોઈ શકો છો બધી બટેટાની છાલ ઉખળી ગઈ છે અને બધા બટેકાને મેં પાણીમાં એડ કરી દીધા છે હવે આ બટેટાને એકવાર આપણે પાણીથી વોશ કરી લેશું તો અહીંયા મેં આ રીતના બધા બટાકાને વોશ કરી લીધા હવે આપણે વેફર કેનાથી પાડવી એ જોઈ લઈએ તો અહીંયા મારી પાસે ત્રણ અલગ અલગ સાઇઝના આ રીતની ખમણી છે જેમાંથી મોટી સાઇઝની ખમણી છે એનો આપણે યુઝ કરીશું જેથી આપણી કતરી ખૂબ જ સરસ મોટી બને અને તળતી સમયે એકદમ છૂટી છૂટી બને તો હવે કતરીને પાડવા માટે આપણે બટેકાને આ રીતે ઊભું લેવાનું એટલે કતરી એકદમ સરસ લાંબી થશે અને સાઈડમાં આપણે આ રીતે એક વાસણમાં પાણી ભરી લેવાનું તો આ રીતે એકદમ લાંબી લાંબી કતરીને પાડતી જવાની અને કતરી જેવી પડાતી જાય એવી આપણે એને પાણીમાં એડ કરતી જવાની તો આ રીતે આપણે બધી જ કતરીને પાડી અને બધી કતરીને પાણીમાં એડ કરી દેસું તો હું આ રીતે પૂરો બટેટાને ખમણી લઈશ તમે જોઈ શકો છો હવે આ રીતે ખમણાઈ જાય એટલે હું એને પાણીમાં એડ કરી દઈશ અને હવે આપણે બાકીના બટેટાને પણ આ જ રીતે ખમણી અને તૈયાર કરી લેશું તો અહીંયા બધા બટેકાને ખમણી અને તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો મેં આ રીતે બધા બટેકાને ખમણી લીધા અને અહીંયા મેં ત્રણ અલગ અલગ વાસણમાં કતરીને રાખેલી છે તો હવે આપણે આ કતરીને આ રીતે અલગ વાસણમાં એડ કરી દેસું અને એને સરસ રીતે ધોઈ લેશું તો આ રીતે આપણે કતરીને ચારથી પાંચ વાર ધોવાની એટલે એકદમ સરસ એ વ્હાઇટ થશે અને એકદમ પોચી રૂ જેવી થશે જેટલી વધારે તમે વાર વોશ કરશો એટલી વધારે એ વ્હાઈટ થશે તો બને ત્યાં સુધી આપણે પાંચથી છ પાણીથી કતરીને સાફ કરવાની તો અહીંયા મેં છ પાણીથી કતરીને સાફ કરી લીધી છે હવે આ કતરીને કેવી રીતે બાફવી તે પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કતરી એકદમ સરસ રીતે સાફ થઈ ગયેલી છે તો આ કતરીને આપણે બાફીશું તો બાફવા માટે સૌથી પહેલાં એક પેનમાં એક લિટર પાણી એડ કરી દેસું આ કતરીને તમારે જેટલી એકસાથે બાફવી હોય એટલું તમારે પાણી એડ કરવાનું તો અહીંયા પાણી એડ કર્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું જો તમારે આ કતરીને વ્રતમાં યુઝ કરવી હોય તો તમારે અહીંયા સીંધવ મીઠાનો યુઝ કરવાનો મેં અહીંયા સીંધવ મીઠાનો યુઝ કર્યો છે સારી રીતે મીઠું ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી દેસુ અને પાણીને આ રીતે ગરમ થવા દેસુ તમે જોઈ શકો છો પાણીમાં બબલ્સ આ રીતે આવવા લાગે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરીશું હવે પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે પાણીમાંથી ડાયરેક્ટ આ રીતે બધી કતરીને પેનમાં એડ કરી દેસું તો કતરી ડૂબે ત્યાં સુધી આપણે એડ કરવાની તો કતરીને આપણે આ રીતે પાણીમાં દબાવી દઈશું એટલે બધી કતરી પાણીમાં સરસ રીતે ડૂબી જાય એટલે એકદમ સરસ રીતે એ બફાઈ જશે અને મીઠાની જે ટેસ્ટ છે એ પણ આવી જશે તો આ કતરીને હું ત્રણ મિનિટ માટે બાફી લઈશ કતરીને જો તમે પહેલીવાર બનાવતા હોય તો તમારે આ કતરીને વચ્ચે વચ્ચે ચેક કરી લેવાની આપણે એને ઓવરકૂક નથી કરવાની બસ સિત્તેરથી એંશી ટકા એ બફાય ત્યાં સુધી જ આપણે એને બાફવાની છે તો આ કતરીને બાપતી વખતે થોડી વાર થશે એટલે કતરી છે એ થોડી ટ્રાન્સપરન્ટ થવા લાગશે એટલે તરત જ એ બફાઈ જશે એનો થોડો હલકો કલર ચેન્જ થાય એટલે એને ચેક કરી લેવાની જો એ વધારે સોફ્ટ થઈ જશે તો એ સુકવવા ટાઈમે ચોટી જશે તો ખાસ ધ્યાન રાખવાનું કતરીને બાપતી વખતે તો તમે જોઈ શકો છો થોડી કતરી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો આ કતરીને આપણે હાથની મદદથી થોડી ચેક કરી લેશું તો આ રીતે આપણે એને કટ કરી લેશું તો તમે જોઈ શકો છો સિત્તેરથી એંસી પરસેન્ટ આ કતરી વફાઈ ગઈ છે થોડી કડક છે ત્યાં સુધીમાં આપણે એને કાઢી લેશું તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું અને આ બધી કતરીને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લેશું તો અહીંયા મેં એક નીચે આ રીતનું વાસણ રાખેલું છે એમાં આ રીતે એક સ્ટ્રેનર રાખેલું છે જેથી પાણી બધું એ વાસણમાં નીકળી જાય હવે આ રીતે બધી કતરીને આપણે પાણીમાંથી કાઢી લેશું અને વાસણમાં એડ કરી દેસું તો અહીંયા બધી કતરીને આપણે કાઢી લેવાની જેથી બીજી વખત આપણે કતરી બાફીએ ત્યારે આગળની કતરી એ છે એ વધારે કૂક ના થઈ જાય એટલે બધી કતરી આપણે પાણીમાંથી કાઢી લેવાની એક પણ રહેવા નહીં દેવાની તો આ રીતે આ કતરી સરસ રીતે પાણીમાંથી નીકળી જાય પછી જે આ કતરી છે એમાંથી વરાળ બરાબર નીકળી જાય પછી આપણે એને સુકવશું તો સુકવવા માટે મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિક લીધું છે અને આ કતરીને આપણે તડકામાં બિલકુલ નથી સૂકવવાની ઘરમાં કે છાયામાં સૂકવવાની છે હવે આમાંથી વરાળ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી આપણી કતરી બફાણી છે તો હવે કતરીને આપણે આ રીતે કાંટા સ્પૂનથી અલગ કરી દેસુ અને આ રીતે સુકવી દેસું કાંટા સ્પૂનથી તમે સૂકવો છો તો એકદમ સરસ રીતે તમે અલગ આસાનીથી કરી શકશો અને આ કતરી ગરમ ગરમ હોય ત્યારે જ એને સુકવવાની એટલે એ અલગ થઈ જશે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધી કતરીને બાફી લેવાની અને આ જ રીતે બધી કતરીને આપણે સૂકવી દેવાની અને એ ઘરમાં જ જશે અને એક દિવસ કે આખી રાત આપણે એને ઘરમાં સૂકવીશું અને બીજા દિવસે આપણે એને તડકામાં સૂકવી અને એકદમ ડ્રાય કરી લેશું તો અહીંયા હું બધી કતરીને આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી દઈશ જેટલી બને એટલી આપણે આ કતરીને છૂટી સુકવવાની એટલે જે સુકાયા પછી બિલકુલ ચોટશે નહીં એકદમ સરસ રીતે બનશે તો અહીંયા મેં બધી જ કતરીને સૂકવી દીધી અને આ જ રીતે બાકીની કતરી પણ હું બાફી અને સૂકવી દઈશ કતરીને હું એક રાત માટે ઘરમાં જ પંખા નીચે સૂકવી દઈશ અને બાકી હું એને આ રીતે ડ્રાય કરી અને સુકવી લઈશ તો તમે જોઈ શકો છો આપણી હવે કતરી એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે હાથથી તોડીએ તો એકદમ સરસ રીતે તૂટી જાય છે આ રીતે તોડીએ તો એકદમ સરસ તૂટી જાય ત્યાં સુધી આપણે એને સુકવવાની હવે આ કતરીને આપણે તળી લઈએ તો તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે એક કટકો આપણે એડ કરી ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો તરત જ ઉપર આવી જાય છે એટલું આપણે તેલ ગરમ થવા દેવાનું હવે તેલ સરસ રીતે ગરમ થાય એટલે આ રીતે કતરીને આપણે એડ કરી દેવાની કતરી તરત જ ઉપર આવી જશે અને આપણે એને તરત જ કાઢી લેશું એટલે એકદમ પરફેક્ટ વ્હાઇટ બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઇટ તૈયાર થઈ છે અને આ જ રીતે આપણે એને હાઈ ફ્લેમ ઉપર તળી લેશું તો એકદમ તરત જ એ તળાઈ જશે એકથી બે સેકન્ડમાં કતરી સરસ રીતે તળાઈ અને તૈયાર થઈ જશે તો અહીંયા મેં બધી કતરીને તળી અને તૈયાર કરી લીધી તો એકદમ સોફ્ટ અને એકદમ વાઇટ આ રૂ જેવી પોચી કતરી બની છે આ કતરીને તમે આખો વરસ માટે બનાવી સ્ટોર જરૂરથી કરજો અને આ રીતે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ